ધોરણ અગિયાર એસપીસીસી પ્રકરણ પાંચ આજના લેક્ચરની અંદર આપણે કંપની દ્વારા બે હજાર તેરની અંદર જે પરિશિષ્ટ આપેલા છે એ પરિશિષ્ટ આઈ કે જેની અંદર ટેબલ એચ આઈ જે કે જે જુદી જુદી કંપનીઓ માટે લાગુ પડે છે આ બાબતનો અભ્યાસ કરવાનો રહેશે તો મિત્રો સૌથી પહેલાં આપણે એક વસ્તુ અહીંયા સ્પષ્ટ કરીએ કે ટેબલ એ બી સી ડી અને ઈ કે જેનો આપણે આવેદનપત્રની અંદર અભ્યાસ કરેલા હતા તો જીથી એફથી જે સુધીનો પરિચય આપણે અહીંયા લેવાનો રહેશે તો સૌથી પહેલાં જોઈએ છીએ ટેબલ એફ હવે ટેબલ એફ છે કે જે શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ ઓફ એસોસિએશન છે કે જે શેર દ્વારા કંપની છે ને મર્યાદિત જવાબદારીનો સ્વીકાર છે એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે બે હજાર મૂડી છે એ મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે છે નીચેની જોગવાઈઓ લાગુ પડશે સૌથી પહેલું કીધું છે કે કંપની ધારો બે હજાર તેરમાં માં આપેલા જે પદ કે શબ્દોનું અર્થઘટન અહીં ટેબલની અંદર બતાવેલું છે બીજું કંપનીની જે સામાન્ય મહોર અને તેનો વપરાશ કેવી રીતના કરવો એના અને નિયમો પણ અહીંયા બતાવેલા છે ત્રીજું તો કે શેર મૂડી અંગેની જે જોગવાઈઓ કરવામાં આવેલી છે બરાબર તો એ ઘણી બધી જોગવાઈઓનો ઉલ્લેખ પણ અહીંયા કરવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ તો કે શેર ઉપર કંપનીનો જે લિયન અંગેનો નિયમ છે એનો ઉલ્લેખ પણ અહીંયા કરવામાં આવેલો છે તો મિત્રો એ એક લાંબી યાદી આપણી પાસે આવે છે જેમ કે આપણે અહીંયા જોઈએ છીએ કે કંપનીના જે શેર હોલ્ડરો હોય છે એની પાસેથી જે શેર હપ્તા મંગાવવાના છે એ શેર હપ્તા અંગેની નિયમો પણ અહીંયા ઉલ્લેખ છે ત્યારબાદ શેરની કોઈ ફેરબદલી કરવાની હોય તેને હસ્તાંતરણની પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ એના પણ નિયમો અહીંયા હોય શેર પ્રેશરના નિયમો એટલે કે કોઈ શેર હોલ્ડર છે એમનું ડેટ થયેલું હોય તો એ શેર છે એ ટ્રાન્સફર કરવાના થતા હોય તો એના પણ નિયમો છે આ સિવાય શેર જપતી કોઈ શેર હોલ્ડર છે ચોક્કસ પ્રકારના હપ્તાઓ ન ભરે તો કંપની તેની ઉપર શેર જપતી છે લાગુ પડે છે તો એના નિયમો છે શેર મૂડીના ફેરફાર અંગેના નિયમો કંપનીની જે શેર મૂડી માળખું નક્કી થયેલું હોય પણ તેમાં જો કોઈ ફેરફાર થાય તો એ અંગેના નિયમો પણ એ દર્શાવવામાં આવે છે નફાનું રોકાણ અંગેના નિયમો કંપની જે કંઈ પણ નફો કમાય છે જે કંપની મૂડીનું રોકાણ કરે છે તો એ રોકાણ કેવી રીતના કરવું એ માટેના નિયમો પણ અહીંયા હોય છે મિત્રો શેર મૂડીની પરતઆઈ એટલે કે બાય બેક અંગેના નિયમો પણ અહીંયા દર્શાવેલા છે હવે આપણે જોઈએ છીએ એ સભાની થોડીક વાતો આવશે સામાન્ય રીતના કંપની અંદર ઘણી બધી સભાઓ મળતી હોય છે તો સામાન્ય સભા અંગેના નિયમો છે એના અહીંયા સ્પષ્ટ આપવામાં આવશે આ સિવાય સભાનું સંચાલન કેવી રીતના કરવું એના પણ નિયમો અહીં દર્શાવવામાં આવેલા છે મિત્રો કંપનીની અંદર જે શેર હોલ્ડરો હોય છે અને આ શેર હોલ્ડરોને જે મત આપવાના અધિકારો પ્રાપ્ત થયેલા છે તો એ મતાધિકાર માટેના પણ નિયમોની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવશે એક મુદ્દો ઉપર બાકી છે જેમ કે સભા સ્થગિત અંગેની વિધિ જો સભાની અંદર સભ્યો હાજર ન હોય એટલે કે કોરમની સંખ્યા પૂર્ણ ન થયેલી હોય તો એવા સંજોગોની અંદર સભાને મુલતવી રાખવી પડતી હોય અથવા સ્થગિત કરવાની જરૂરિયાત ઊભી થતી હોય તો એ અંગેના નિયમો એ બતાવવામાં આવશે ત્યાર પછી આપણે જોઈએ છીએ તો કે પ્રોક્ષી અંગેના નિયમો કંપનીની અંદર કોઈ પણ સભ્ય જો હાજર ન રહી શકતો હોય તો એની જગ્યાએ અન્ય ઉમેદવાર છે એ પ્રોક્ષીના અધિકારો પ્રાપ્ત કરી શકે છે તો એના નિયમો સંચાલક મંડળ અંગેના નિયમો સંચાલક મંડળની જે પ્રક્રિયા છે જેમ કે સંચાલક મંડળમાંથી અમુક અમુક સમયે નિવૃત્ત થાય અને નવા સભ્યો છે એમની નિયુક્તિ થતી હોય તો એ અંગેના નિયમો સંચાલકોની સંખ્યા અને તેમના મહેનતાણ અંગેના નિયમો સંચાલકોની જરૂરિયાત પ્રમાણે સંખ્યા વધારવી અથવા ઘટાડવી અથવા તો એમને જે મહેનતાણું આપવાનું છે એ અંગેના નિયમો પણ નિયમનપત્ર દર્શાવવામાં આવે છે સંચાલક મંડળની જે સભા છે એ સભા સંચાલનની વિધિ પણ અહીંયા દર્શાવવામાં આવશે આપણે જોઈએ છીએ સામાન્ય મોહરનો ક્યાં ઉપયોગ કરવો અને તેની સાવચેતી અંગેના નિયમો પણ બતાવવામાં આવેલા છે આપણે આગળ જોઈએ તો ડિવિડન્ડ અંગેની માર્ગદર્શિકા છે કંપની જે ડિવિડન્ડ બહાર પાડે છે એ અંગે એક ચોક્કસ નિયમ નિયમાવલી અને માર્ગદર્શિકા રજૂ કરવામાં આવેલી છે અનામત ભંડોળ અંગેના નિયમો મિત્રો કંપનીની અંદર જે અનામત ભંડોળ તૈયાર કરવામાં આવે છે એનું પ્રમાણ કેવી રીતના રાખવું અથવા એની અંદરના જે આર્થિક નિર્ણયો કેવી રીતના લેવા એ પણ નિયમનપત્રની અંદર જણાવવામાં આવે છે હિસાબો અંગેના નિયમો અને જો મિત્રો કંપની બંધ કરવાની અથવા ફર્ચામાં લઈ જવાની વિધિ એ પણ એ દર્શાવવામાં આવે છે અને અધિકારીઓના બાહેન્દ્રી અંગેના નિયમો છે એ પણ દર્શાવવામાં આવે છે આમ કુલ પચીસ વિગતો છે એ ટેબલ એફ કે જે શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ ઓફ એસોસિએશન છે એની અંદર આપવામાં આવે છે મિત્રો હવે આપણે જોઈએ છીએ ટેબલ જી તો ટેબલ જી અને એચ હું એની તમને ટૂંકમાં સમજૂતી આપીશ બંને બાહિંદી દ્વારા મર્યાદિત છે પરંતુ ટેબલ જી છે કે જે શેર મૂડી બહાર પાડતી હોય એવી કંપની માટે છે અને ટેબલ એફ છે કે જે શેર મૂડી બહાર ન પાડતી હોય એના માટે છે સૌથી પહેલાં આપણે જી જોઈએ મિત્રો જે કંપનીના સભ્યોની જવાબદારી એક આવેદનપત્ર અનુસાર એમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી મર્યાદિત હોય કંપનીના જે શેર હોય છે એની જે દાર્શનિક કિંમત હોય છે એટલા જ પૂરતી મર્યાદિત હોય તો મિત્રો એવી કંપની છે એને બાહેન્દ્રી દ્વારા મર્યાદિત કંપની કે જે શેર મૂડીથી બાહેન્દ્રી દ્વારા મર્યાદિત કંપની તરીકે આપણે ઓળખી શકાય એની સભ્ય સંખ્યા છે સો રાખવાની હોય છે અને જો જરૂર પડે તો ઉત્તરો ઉત્તર એમાં વધારો કરી શકાય છે અને આ સિવાય આ કંપની છે એ ટેબલ એફ કે જેનો આપણે અભ્યાસ કરી ગયા છે એનો પણ સ્વીકાર કરી શકે છે ટેબલ એચ જોઈએ કે જે બાહરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે પણ એને શેર બહાર પાડેલા ન હોય મિત્રો આવા સંજોગોની વાત કરું છું કે જ્યારે કંપની સમેટી લેવાના સંજોગો ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબેલ્યું હોય એટલા પૂરતી જ મર્યાદિત હોય તેવી કંપનીને બાહિંદ્રીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે ખાસ કરીને એના પત્રમાં નીચેની કેટલીક બાબતો છેનો સમાવેશ થાય છે જેમ કે સભ્ય સંખ્યા જોઈએ મિત્રો કંપનીના રજિસ્ટ્રેશન માટે સભ્ય સંખ્યા છે એકસો જરૂરી છે એટલે કે સોની હોવી જરૂરી છે કંપનીની ધંધાની જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરી શકાય અને બીજી બાબત આપણી પાસે આવે છે એ છે સામાન્ય સભાને લગતી કંપનીની જે સામાન્ય સભાઓ હોય છે એ સિવાયની જે કોઈ પણ સભાઓ મળે છે એને આપણે ખાસ સભા તરીકે ઓળખી શકીએ છીએ હવે જોઈએ છીએ એ છે સામાન્ય સભા તો કે સામાન્ય સભાના સંચાલન અંગેના નિયમો છે એ પણ દર્શાવવામાં આવે છે ચોથું જોઈએ તો કે સભા સ્થગિતતા એટલે કે કોઈપણ કારણોસર કોરમ ન ભરાય તો સભાને જે સ્થગિત કરવી પડે છે એની વિધિ શું છે એ પણ એ દર્શાવવામાં આવે છે પાંચમું આવે છે મતાધિકાર અંગેના નિયમો કંપનીના જે શેર હોલ્ડરો હોય છે એમને કોઈ પણ પ્રકારનો મત આપવા માટેના અધિકારો પ્રાપ્ત થાય છે ત્યારબાદ આવે છે સંચાલક મંડળ અને તેની સભા અંગેનું નિયમન મિત્રો સંચાલક મંડળ છે એમની ઘણી બધી સભાઓનું આયોજન થતું હોય અને આવી જે સભાઓ હોય છે એને નિયમન કેવી રીતના કરવું વ્યવસ્થા કેવી રીતના ઊભી કરવી એ પણ નિયમન નિયમનપત્રની અંદર દર્શાવવામાં આવે છે ત્યારબાદ ખૂબ અગત્યનો મુદ્દો આવે છે જેમ કે મુખ્ય વહીવટી અધિકારી મેનેજર કંપની સેક્રેટરી મુખ્ય વીત અધિકારી મિત્રો દરેકની નિમણૂક એમને દરખાસ્ત કરવા અંગેના નિયમો તો મિત્રો અહીંયા એની નિમણૂક અને જો કોઈ કાણોસરીના પદ ઉપરથી દૂર કરવા પડે એટલે કે બરખાસ્ત કરવા પડે તો એના ચોક્કસ નિયમો છે અંદર દર્શાવવામાં આવે છે અને સાથે સાથે કંપનીનો જે સામાન્ય મહોર છે એનો ઉપયોગ કેવી રીતના કરવો એના નિયમો પણ અહીં દર્શાવવામાં આવે છે તો આ મિત્રો આપણે જે અભ્યાસ કર્યો એ હતું ટેબલ એચ કે જે શેરમૂડી બહાર ન પાડતી હોય પણ બાહંદીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય એનો આપણે અભ્યાસ કરતા હતા મિત્રો આપણે ટેબલ આઈ અને ટેબલ જે આ બંનેનો અભ્યાસ કરવાનો છે સૌથી પહેલાં આપણે જોઈએ તો કે ટેબલ આઈ ટેબલ આઈ છે એ અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે ટેબલ જે છે એ પણ અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે પરંતુ ટેબલ આઈ એ શેર મૂડી વાડી જ્યારે અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે જ્યારે ટેબલ જે એ અમર્યાદિત જવાબદારી કંપની છે પણ તેઓએ શેર મૂડી બહાર પાડેલી ન હોય સૌથી પહેલા જોઈએ છીએ મિત્રો આપણે જાણીએ છીએ એક અમર્યાદિત જવાબદારી એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ જ્યારે કંપનીની મિલકતો છે એ ઓછી પડતી હોય દેવા ચૂકવવા સામે તો એમના સભ્યો છે એમની પોતાની મિલકત છે એમનો ઉપયોગ પણ દેવા ચૂકવવા માટે કરી શકતા હોય છે ટૂંકમાં આવા પ્રકારની કંપનીના જે સભ્યોની જવાબદારી સામાન્ય રીતના કેવી હશે તો કે અમર્યાદિત હશે આવી કંપની શેર પણ બહાર પાડે છે સામાન્ય રીતના વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢીની જેમ જ સભ્યોની જવાબદારી અમર્યાદિત છે એટલે કે કંપની જ્યારે સમેટી લેવામાં આવે એવા સંજોગો હોય અને કંપનીની જવાબદારી ભરપાઈ કરી શકવા માટે પૂરતી મિલકતો ન હોય એવા સંજોગો ઊભા થાય તો સભ્યો પોતાની અંગત મિલકતમાંથી પણ કંપનીનું દેવું ચૂકવવું પડે છે કારણ કે આ અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે આવી કંપની છે એ પોતાના નામને છેડે લિમિટેડ શબ્દનો ઉપયોગ કરી શકતી નથી હા મિત્રો આપણે જોઈએ છીએ હા મિત્રો એક બાબત ખાસ યાદ રાખજો આ લોકો ટેબલ એફના નિયમનપત્ર છે એમની જોગવાઈ આવી કંપનીઓને લાગુ પડતી હોય છે જે આપણે અગાઉના ટેબલની અંદર અભ્યાસ કરેલો છે હવે આપણે જોઈએ છીએ એટેબલ જેનો અભ્યાસ કરીએ છીએ એ અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેમાં શેર મૂડી ન હોય અને એમની જવાબદારી છે એ અમર્યાદિત હોય એનો આપણે ઉપયોગ જોઈએ છીએ સૌથી પહેલા આપણે જોઈએ કે આવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે અને મોટેભાગે કંપની શેર મૂડી બહાર પાડતી નથી સામાન્ય વૈયક્તિક માલિકી અને ભાગીદારીની જેમ જ અહીં તમામ પ્રકારના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય એટલે કે જ્યારે કંપનીને સમેટી લેવામાં આવે અને કંપનીની જવાબદારી પૂર્ણ કરી શકાય એટલે કે દેવું ચૂકવી શકાય એટલી મિલકતો ન હોય તો તે સભ્યોએ પોતાની અંગત મિલકતમાંથી પણ દેવું ચૂકવવું પડે છે મિત્રો ફેર એટલો છે કે કંપની શેર મૂડી બહાર પાડતી નથી હા મિત્રો અહીંયા સભ્યોની સંખ્યા છે સો થી વધારે હોઈ શકે અને જરૂર જણાય તો સંચાલક તેમાં વધારો પણ કરી શકે છે અહીંયા મિત્રો ટેબલ એચમાં જે નિયમનપત્રની જોગવાઈઓ છે એ અહીં લાગુ પડતી હોય છે તો મિત્રો આપણે જે નિયમનપત્રની આપણે વાત કરતા હતા એ નિયમનપત્રની અંદર આપણે કુલ પાંચ પ્રકારના ટેબલોની ચર્ચા કરેલી છે જેમાંનું ટેબલ એફ જે આપણા રિવિઝન માટે ખાસ ધ્યાનમાં લઈએ મિત્રો ટેબલ એફ છે એ શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ ઓફ એસોસિએશન છે જેની અંદર આપણે કુલ પચીસ બાબતો છે એની ચર્ચા કરેલી છે ટેબલ જી જોઈએ ટેબલ જી કે જે બાહેન્દ્રી દ્વારા મર્યાદિત કંપની કે જેને શેર મૂડી હોય ટેબલ એચ કે જે બાહેન્દ્રીથી મર્યાદિત જવાબદારી હોય પરંતુ જેણે શેર બહાર પાડેલા ન હોય ટેબલ આઈ જોઈએ તો કે ટેબલ આઈ છે એ શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે અને ટેબલ જે છે એ અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેમાં શેર મૂડી બહાર પાડેલી ન હોય તો મિત્રો આપણે કંપનીના નિયમન પત્રની અંદર જે આજના લેક્ચરનો અભ્યાસ કરેલો છે એમાં ખૂબ અગત્યની બાબત છે એ ટેબલ એફ કે જેની અંદર નાની મોટી કુલ પચીસ વિગતો છે એનો સમાવેશ કરવામાં આવેલો છે આ પચીસ વિગતો કે જે નિયમનપત્ર માટે ખૂબ ઉપયોગી છે જેમ આવેદનપત્રની અંદર કલમ હોય છે એમ નિયમનપત્રની અંદર અલગ અલગ બાબતો માટેના નિયમો હોય છે આ બધા નિયમો છે એ કંપનીની એક વ્યવસ્થા છે કે જેનાથી કંપની છે ખૂબ સારી રીતના ચાલતી હોય અને જો કોઈ પણ કામ કરવાનું અથવા કોઈ પણ પ્રક્રિયા કરવાની હોય તો નિયમન પત્રને આધીન કરવાની હોય છે કંપનીનું સેક્રેટરી છે એના માટે પણ આ નિયમન પત્ર છે એ ખૂબ અગત્યનું હોય છે બરાબર હિસાબો અંગેના નિયમો રાખવા તે નિયમનપત્રની અંદર સ્પષ્ટ જણાવવામાં આવેલું હોય કે જેથી કરી અને પોતે નિયમને આધીન કંપનીના જે હિસાબો જાળવવાની પ્રક્રિયા છે એ પૂર્ણ કરી શકે આપણે અગાઉ જોયું એ મુજબ નિયમન પત્ર છે એ જો કોઈ વ્યક્તિ માહિતી મેળવવા માગતો હોય જાણવા માગતો હોય તો મિત્રો નિયમનપત્ર છે એ ઓફિસે યોગ્ય ફી ભરી અને એની એક નકલ છે એ પ્રાપ્ત કરી શકાતી હોય છે અગાઉના લેક્ચરની અંદર મિત્રો આપણે ખાસ નિયમનપત્રની અંદર ફેરફાર આ મુદ્દાનો અભ્યાસ કરીશું જેમાં આપણે આવેદનપત્રની અંદર જે કલમોમાં ફેરફાર કરવા માટેના અભ્યાસની વાત કરેલી હતી એવી રીતના નિયમનપત્ર છે એમાં પણ ફેરફાર માટે આપણે અગાઉના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું